હમણાં વરસાદનું જે સર્વે થયો છે દક્ષિણ મહારાષ્ટ્રમાં ધમાકેદાર એન્ટ્રી પછી મુંબઈમાં કંઈક અંશે વરસાદ પહોંચ્યો, પરંતુ ગુજરાતમાં આ ગતિવિધિ મંદ પડી ગઈ છે અને આથી ખેડૂતો ચિંતામાં છે. પરંતુ હવે તારીખ 27-22 મે એક વિન્ડ ગસ્ટ જબરદસ્ત આવે છે, પવન જે છે પવનની તેજ ગતિ આવશે, આંધીવંતનું પ્રમાણ વધશે અને આ પવનની તેજ ગતિના સપાટા સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં, ભાવનગરના ભાગમાં, બાબરા, બોટાદ, બરવાળા આ ઉપરાંત દક્ષિણના ઘણા ભાગો અને ખંભાતના ભાગો, ગોધરાના ભાગો, તારાપુરના ભાગો, ખેરાજીના કેટલાક ભાગમાં વિન્ડ ગસ્ટ જબરદસ્ત છે. આ વિન્ડ ગસ્ટ 22 સુધીમાં મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરના ભાગમાં પણ આવી શકે, વડોદરાના ભાગમાં આવશે, મહેસાણાના ભાગમાં, વિરમગામના ભાગમાં, સુરેન્દ્રનગરના ભાગમાં, ધ્રાંગધ્રાના ભાગમાં વિન્ડ ગસ્ટ જબરદસ્ત આવશે, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં, રાજકોટના ભાગમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં બધા ભાગમાં આવવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 27-22 જે ચોમાસું સક્રિય થશે એ આદરા નક્ષત્રમાં 21-25 વરસાદ ઘણા ભાગમાં સારો થવાની શક્યતા છે. આંધીવંતનું પ્રમાણ વધારે વધશે, લગભગ ઘરના પતરા, ઘર જે કાચા ઘરના પતરા છે ઉડાડી દે અને રસ્તામાં પડેલા જે કોઈ વસ્તુઓ જે છે એને ઉડાડી દે અને ઝાડના દાણા જબરદસ્ત વાળી નાખે એવી પવનની ગતિ છે. તે જ પવનની ગતિ સાથે 27મી તારીખની ગતિ વધી પવનની વધી જશે 22 તારીખ સુધીમાં. જે આજના નક્ષત્રો વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, જામનગરના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, રાજકોટના ભાગો, અમદાવાદના ભાગો, મહેસાણાના ભાગો, બનાસકાંઠાના કેટલાક ભાગો, સાંતરપુર, રાધનપુર આ જે ભાગો, આ ઉપરાંત લગભગ મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના આણંદ વગેરે ભાગોમાં પણ વરસાદની શક્યતા રહે છે. અને આ વરસાદ જે છે તે ગાજવીજ અને આંધી સાથે આવશે. એટલે તારીખ 27-22 ગાજવીજ સાથે આંધી સાથે વરસાદ આવવાની શક્યતા રહેશે. અત્યારે જે છે અત્યારે પણ હાલમાં વરસાદ આવશે, મિથુન રાશિમાં સૂર્ય લગભગ આજે રાત્રે આવશે એટલે પવન તેજ ગતિ રહેશે અને કોઈ કોઈ ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ 27-22 આ જે છે એ પવનનો સપાટો જબરદસ્ત છે અને 21-25 ગુજરાતમાં આદરણ ક્ષેત્રમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જી